રાંદેર નગરમાં એક વ્યક્તિ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે કરાયો હુમલો. મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા રામદેવ નગર શેરી નંબર 2માં રહેતા રવિભાઈ વલ્લભભાઈ કાલિયા પોતે ખોડિયાર પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવે છે, જ્યાં તે જ વિસ્તારમાં રહેતો જયેશ ધીરુભાઈ જાંબુજા વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થતાં જયેશ જાંબુજાએ ઉશ્કેરાઈ જઈને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને દુકાનની અંદર તોડફોડ કરી હતી. જ્યારે રવિભાઈને ગંભીર ઇજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. મોટાભાઈ, તમારું નામ? મારું નામ રાજેશભાઈ વલ્લભભાઈ કાલિયા. શું બનાવ બન્યો? મારો ભાઈ રવજીભાઈ દુકાન ચલાવે છે. શેની? કરિયાણાની દુકાન છે. ત્યાં આ ભાઈ કંઈક દારૂ પીને 2-5 દિવસ પહેલાં કંઈક લેવા આવ્યા હતા સિગરેટ. તે ભાઈએ દારૂ પીને આવ્યા એટલે ના પડે, દારૂ પીને ભાઈ ન આવશે એટલે એને દાજ રાખી મને કેમ ના પડે એટલે આજ હથિયાર લઈને આવીને સીધો હથિયાર મારવા જ મીડ્યો. એને 4 ઘા મારેલા છે, 7 માં છે, 2 હાથમાં છે ને 1 વાહામાં. મારનાર વ્યક્તિ કોણ છે? મારનાર વ્યક્તિ જયેશભાઈ ધીરુભાઈ જમોટ તરીકે મારા ભાઈ એમને બધાએ નામ આપેલું છે. બનાવ ક્યાંનો બન્યો? બનાવ કુંભારવાડા દુકાને રામદેવનગર શેરી નંબર 1માં. દુકાનનું નામ શું છે? ખોડિયાર જનરલ સ્ટોર. બેન, તમારું નામ? કાલિયા ભાવના બેન રવિભાઈ. કયો વિસ્તાર બેન? કુંભારવાડા રામદેવનગર શેરી નંબર 1. શું બનાવ બન્યો? નહી જેવી બાબતમાં ઉધાર ભાઈ લેવા આવતા ના પાડવાથી શરીના ઘા ચીકીને વયા ગયા. કોણ મારનાર વ્યક્તિ? જયેશ ધીરુભાઈ જમોટ. ઇજાગ્રસ્ત કોણ? મારા પતિ રવિભાઈ વલ્લભભાઈ. તમારા કઈ જૂની અદાવત હતી? કઈ નહોતી, ના પાડવાનું ઉધાર ના પાડવાથી ને જ એને એમ કર શરીના ઘા ચીકીને જતા મેં જોયો છે એને. બીજું કઈ દુકાનમાં નુકસાન કરવામાં આવ્યું? હા, નુકસાન એને ઘણું બધું કરેલું હશે. અંદાજે કેટલા રકમની નુકસાન કરી શકે? એ તો હવે અંદાજ મને કઈ. શેના વરે માર મારવામાં આવ્યો? છરીથી ઘા ચીક્યો છે છાતીના ભાગમાં, હાથમાં, પાછળ પીઠમાં, ગળે,